નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, તમામ નદીઓમાં જળ સપાટી ભયજનક, માર્ગ અને રેલવે વ્યવહાર ખોરવાયો. ડાંગ જિલ્લામાં જળ બંબાકાર, મુશળધાર વરસાદથી 12 ગામ સંપર્ક વિહોણા, જનજીવન થયું અસ્તવ્યસ્ત. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા બાદ અનુગામીની અટકળો તેજ, બહુવિધ નામોની ચર્ચાની એરણે. ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ ભગવતી પ્રસાદની વરણી કરતા રાજ્યપાલ. ઝારખંડ વડી અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભગવતી પ્રસાદ ધરાવે છે દીર્ઘકાલીન કાનૂની અનુભવ. રેલવે મંત્રાલય દ્વારા સ્પેનિશ બનાવટની ટેલ્ગો ટ્રેન આજે સવારે વડોદરા સ્ટેશને આવી પહોંચી. દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડાવવાની વિચારસરણીથી આ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો. 130 કિલોમીટર પ્રતિ કલાકે દોડતી ટ્રેન જોઈ લોકો બન્યા દંગ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદથી માર્ગ અને રેલ વ્યવહારને અસર પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહેલ દક્ષિણ ગુજરાતના રહેવાસીઓએ મેઘરાજાએ ખુશખુશાલ કર્યા છે. જોકે ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વલસાડ પારડીમાં જોરદાર વરસાદના પગલે તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે અને નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કેટલાક બ્રિજો ઉપર પાણી ફરી વળતા ઘણા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. આ વરસાદના પગલે અમદાવાદથી મુંબઈ તરફ રેલ અને ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે. ઘણી ફાસ્ટ ટ્રેનો 5 થી 6 કલાક મોડી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, સાપુતારા, વાસદ, ચીખલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. આ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 12.5 ઇંચ થયો છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની રહ્યા છે. આ વરસાદના પગલે ઉમરગામ પાસેની અંબિકા નદી ગાંડીતૂર બની છે. ખાનપુર તાલુકામાં ભાદર ડેમમાં નવું પાણી આવ્યું છે. ભારે વરસાદના પગલે કડાણા ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગણદેવી તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. ભારે વરસાદના પગલે દમણગંગામાં પાણી છોડાતા દમણગંગા નદી ગાંડીતૂર બની છે. સાપુતારામાં કેટલાક સ્થળે ભેખડો ધસી પડતા જિલ્લા કલેક્ટરે પ્રવાસીઓને સાપુતારા ન છોડવા તેમજ અન્ય પ્રવાસીઓને બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સાપુતારા ન આવવા વિનંતી કરી છે. આ વરસાદના પગલે રેલમાર્ગ અને જમીન માર્ગનો વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. ડાંગ અને સાપુતારામાં બારે મેઘ ખાંગા થયા છે તો ત્યાંની પરિસ્થિતિ કેવી છે જાણીએ. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લામાં રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડાંગની ચારેય નદી ગાંડીતૂર બનતા નીચલા વાસમાં ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વઘઈથી બિલીમોરા જતી નેરોગેજ ટ્રેન ખૂબ વરસાદને કારણે રિટર્ન થઈ હતી. ખાપરી નદી ગાંડીતૂર બનતા ધૂળચોણ, આમસર વડન, વાંગણ, ગોડાસ્ટા અને સતી જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે ડાંગના કોઝવે અને રસ્તાઓનું ધોવાણ થયું હતું. સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 10.5 ઇંચ વરસાદ ખાબકતા સાપુતારા માલેગાંવ માર્ગ પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને જ્યારે રસ્તા ઉપર માટી અને પથ્થર ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાલે પ્રશાસન દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. હાલે વરસાદ ધીમો પડતા પાણી તો ઓસરી ગયા છે પરંતુ માર્ગનું તથા કોઝવેનું ધોવાણ થઈ ગયું છે. સાપુતારાની વાત કરીએ તો વૃક્ષોનું કટિંગ અને માર્ગ પરથી માટી અને પથ્થરો હટાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને એક તરફનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જેનાથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. નવસારીમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. તો આવો જાણીએ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ છે ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી છે. હેલો, જી નવસારીમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ છે તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે ત્યાંની પરિસ્થિતિ હાલમાં કેવી છે.
જી પંક્તિ, જાણી દઉં તો નવસારીમાં છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલની પરિસ્થિતિ, ગઈકાલમાં નવસારીના ઉપરવાસ એટલે કે ડાંગ જિલ્લામાં લગભગ 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા નવસારીની જિલ્લાની તથા દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જ્યારે નવસારી જિલ્લો પણ એમાં પૂરની પરિસ્થિતિમાં પ્રભાવિત થયો તેવી માહોલ સર્જાયો છે. જ્યારે નવસારી જિલ્લાના ગંડેવી તાલુકાની વાત કરીએ તો ગંડેવી તાલુકાના લગભગ 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થવા પામ્યા છે અને હાલ અત્યારે એક નવસારી તાલુકાના ગંડેવી અને અમલસર જોડતો પુલ પણ અત્યારે પુલ પરથી પણ અંબિકા નદીના પાણી વહી રહ્યા કારણે રસ્તો બંધ થવા પામ્યો છે. જી પંક્તિ, જી થેન્ક યુ. આ માહિતી આપણી અમારા સંવાદદાતા રાજેશ રાણાએ. થેન્ક યુ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વાપી ઉમરગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. વાપી ભિલાડની રેલવે લાઇન પર પાણી ફરી વળતા અપ તથા ડાઉન લાઇનની બધી જ ટ્રેનો સેક્શનમાં ઊભી રહી હતી તથા ટ્રેકના રિપેરિંગ બાદ સવારે ટ્રેન વ્યવહાર શરૂ કરાયા હોવાના અહેવાલ છે. વાપી ઉમરગામ અને ભિલાડ સ્ટેશન પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. વલસાડમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ઘૂસી ગયા હતા. સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસમાં સાર્વત્રિક શ્રીકાર મેઘવર્ષા થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જે વિસ્તારમાં વાવણી થઈ ન હતી ત્યાં વરસાદ પડતા ખેડૂતોને જીવનદાન મળ્યું હોવાની લાગણી અનુભવાય છે. મગફળી, તુવેર અને કપાસના પાકમાં નવા પાણીનું સિંચન થતાં ખેડૂતોમાં સારા વાવેતરની આશા બંધાઈ છે. રાજકોટ જિલ્લામાં મોટી પાનોલીમાં 4 ઇંચ વરસાદ થતાં ફૂલઝટ તળાવમાં 4 ફૂટ પાણી આવ્યું છે. ગ્રામ્ય પંથકમાં બુટાવદર, સડવદરમાં 5-6 ઇંચ, ભાયાવદરમાં 3.5 ઇંચ, જ્યારે જેતપુર, જસદણ, ગોંડલ અને વીરપુર વિસ્તારમાં મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અગાઉ વરસાદ ખેંચાતા શરૂઆતની વાવણીમાં ઊભો મોલ સુકાયો હતો. પશુઓનો ઘાસચારો અને પાણી આપવામાં મુશ્કેલી પણ ઊભી થઈ હતી. સોમવારે બપોર બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર રાજીનામું પોસ્ટ કરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સ્વીકારી લેવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ મોડી સાંજ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાન અને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના ઘરે અલગ અલગ નેતાઓના બેઠકોનો દોર શરૂ થયો હતો. આજે સાંજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની સંભાવનાઓ છે, જેમાં મુખ્યમંત્રીના રાજીનામાની સ્વીકૃતિની ઔપચારિકતા પૂર્ણ થશે. સાથે સાથે અનુગામી માટે પણ મંથન થવાની સંભાવનાઓ છે. તો આવો જાણીએ રાજનીતિક ગતિવિધિઓ અમારા સંવાદદાતા મેહુલ ઝાલા પાસેથી. મેહુલ સર, મુખ્યમંત્રી રાજીનામા બાદ રાજનીતિ માહોલ કેવો છે અને આનંદીબેનના અનુગામી તરીકે કોના કોના નામો ચર્ચામાં છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો? જી ચોક્કસ, જે રીતે રાજનીતિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, ગાંધીનગરમાં આજ સવારે 9 વાગ્યાની આસપાસથી મુખ્યમંત્રીને મળવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, મંત્રી પરિષદના વરિષ્ઠ સદસ્યો સહિત લોકો મળવા આવી રહ્યા છે અને ઘણા બધા નિર્ણયો જે ગતિશીલ ગુજરાત માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જે કામ કર્યું છે અને એને સરાહનાઓ કરવામાં આવે છે. એ દિવસો અને એની સ્મૃતિ ઉપર પટ પર પણ લાવવામાં આવે છે કે મુખ્યમંત્રીનો જે કાર્યકાળ રહ્યો છે અને અચાનક રાજીનામું આપવાથી ઘણી રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓને પણ આઘાત અને આંચકો લાગ્યો છે. ફરીવાર પુનર્વિચાર અંગે પણ વાત કરે છે, પણ જે રીતે આજ સવારથી ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને લોકો આવાગમન કરે છે, એ વચ્ચે હવે દિલ્હીમાં જ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે મળશે એમાં જે ઔપચારિકતા છે, મુખ્યમંત્રીના રાજીનામાની જે રજૂઆત છે એ અંગે નિર્ણય લેવાઈ શકે છે. બહુ જલ્દી આ બેઠક મળશે, હવે આજ સાંજે જ મળશે કે આવતીકાલે પણ મળી શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ સાથે સાથે હવે પછી મુખ્યમંત્રી આનંદીબેનના અનુગામી કોણ એ વિષય પર પણ મનન મંથન થશે. 2-3 નામો ચર્ચામાં છે, જેમાં મુખ્યત્વે વિજય રૂપાણી જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, નીતિન પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, સૌરભ પટેલ છે, એવા ઘણા નામો ચર્ચામાં છે. ત્યારે ડાર્ક હોર્સ તરીકે અમિત શાહનું નામ પણ ઉમેરાઈ શકવાની સંભાવનાઓ જોવા મળે છે. બધું મળીને જોવા જઈએ તો
એક મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આખો મામલો અટકેલો છે અને બીજો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની જ્યારે બેઠક મળશે એના ઉપર લોકોની નજર બની રહી છે, ખાસ કરીને ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ એ અંગે. આભાર મેહુલભાઈ, તમે ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને. હવે જોઈએ આગળ સમાચાર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની કામગીરીને અત્યંત ઉજ્જવળ ગણાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે આ તેમનો અંગત નિર્ણય છે. અભી તક પાર્ટી હાઈકમાન્ડને કોઈ ફેસલા નહીં લિયા હૈ, યે ફેસલા સિર્ફ આનંદીબેનને લિયા હૈ, ઇસલિયે યે બાત સે કોઈ બાત તાલુક રહેતા નહીં હૈ. આનંદીબેનને ખુદને ઈચ્છા વ્યક્ત કી હૈ, જૈસે બતાયા કે પત્ર મેં દો મહિને પહેલે ભી ઉન્હોને ઈચ્છા વ્યક્ત કી થી. તભી કહા હાઈકમાન્ડ ને બતાયા હૈ, લોકો કો પતા ચલે કે મેને ઈચ્છા વ્યક્ત કી હૈ ઓર મેં ચાહતી હું કે 75 સાલ કા જો ડિસિઝન પાર્ટી કા હૈ વો અચ્છા ડિસિઝન હૈ ઓર ઉસકો ફોલોઅપ કરને કે લિયે મેં સંમત હું, લેકિન જ્યાદા સમય મિલે લોકો કો કામ કરને કે લિયે, ઇસલિયે ઉન્હોને યે ઈચ્છા વ્યક્ત કી હૈ ઓર પૂરા ઉન્હોને લોકો કે બીચ મેં ભી ખુલ્લા પત્ર દે દિયા હૈ. ઓકે. ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા બાદ કોણ નવા મુખ્યમંત્રી બનશે તેની અટકળો ચાલી રહી છે. આ અંગે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના 12 સભ્યો ટૂંક સમયમાં જ આ બેઠક યોજી શકે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી. આનંદીબેન એક લંબે સમય સે પદ મુક્તિ કે લિયે પાર્ટી કો બતાતી રહી, મુજે ભી દો બાર બતાયા, પ્રયાગ કાર્યકારિણી મેં ભી ઉન્હોને બતાયા થા, મગર એક ઉપચુનાવ આયા, ગાંધીનગર કોર્પોરેશન કા ચુનાવ આયા, અલગ અલગ કારણો સે ઇસ પર વિચાર નહીં હુઆ. આજ સુબહ ઉન્હોને મુજે પત્ર ભેજા હૈ જિસમે ઉન્હોને એક ઈચ્છા વ્યક્ત કી હૈ ઓર એક અચ્છી પરંપરા ભી બનાઈ હૈ. ઉન્હોને કહા હૈ કી નવંબર મેં ઉનકે 75 સાલ સમાપ્ત હો રહે હૈ ઓર ક્યુંકિ જો નયા વ્યક્તિ પાર્ટી લાના ચાહતી હૈ ઉસકો એક સમય મિલના ચાહિયે, તો ઇસલિયે ઉન્હોને સ્વયં અપને પદ સે મુક્ત કરને કે લિયે પાર્ટી કો રિક્વેસ્ટ કી હૈ. અબ એ ઇન્હોને જો પત્ર મુજે લિખા હૈ મેં પાર્લામેન્ટરી બોર્ડ કે સામને રખુંગા ઓર પાર્લામેન્ટરી બોર્ડ ઉસ પર નિર્ણય કરેગા. આનંદીબેન ગુજરાત કે મુખ્યમંત્રી નાતે, પહેલે મહિલા મુખ્યમંત્રી નાતે બહોત અચ્છે સે કામ કિયા હૈ. નરેન્દ્રભાઈને ગુજરાત મેં જો વિકાસ કી યાત્રા શરૂ કી થી ઓર વિકાસ કે બારે મેં પૂરે દેશ મેં ગુજરાત કા ચર્ચા હો રહા થા, ઇસ તરહ સે વિકાસ હુઆ થા, યે યાત્રા કો આનંદીબેન એક અચ્છે મકામ પર લે ગઈ હૈ. એક મહિલા નેત્રી નાતે ઉનકા પૂરા કાર્યકાલ બહોત સફળ કાર્યકાલ રહા ઓર ગુજરાત ને ઇસમે ચહુમુખી વિકાસ કો કી સિદ્ધિ કો પ્રાપ્ત કિયા હૈ. ભારતીય ટ્રેન પરિવહનને વધુ ગતિ આપવા રેલવે મંત્રાલય દ્વારા સ્પેનિશ બનાવટની ટેલ્ગો ટ્રેનને દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડાવવાની વિચારણાને લઈને ટ્રાયલ રન યોજાઈ. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન વડોદરા સ્ટેશને પહોંચી તો લોકો અવાક બની જોતા જ રહી ગયા. આવો માણીએ આ ટેલ્ગો ટ્રેનની સફર. ભવિષ્યમાં દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડનારી આ આધુનિક સુવિધાસભર ટેલ્ગો ટ્રેન પોતાના ટ્રાયલ રન દરમિયાન મંગળવારે સવારે વડોદરા સ્ટેશન પહોંચી હતી. 130 કિલોમીટરની ગતિએ દોડતી આ ટ્રેનને જોવા ઉમટી પડેલા લોકો આશ્ચર્ય સાથે સુવિધાઓ જોતા જ રહી ગયા. સ્પેનિશ બનાવટની આ ટેલ્ગો ટ્રેનને દિલ્હી અને મુંબઈ વચ્ચેના રૂટમાં દોડાવવાનું રેલવે મંત્રાલયે નક્કી કર્યું છે. इसकी स्पीड 130 है और इसके बाद में इसका दूसरा भी ट्रायल होगा जो कल होगा बॉम्बे टू दिल्ली. इसके बाद थर्ड ट्रायल होगा जो डीजल से होगा दिल्ली टू बम्बई. 9 डब्बानी आ ट्रेन में एक एग्जीक्यूटिव क्लास, 4 चेयर कार, एक पेंट्री कार, एक जनरेटर, एक सिस्टम कोच और कैफेटेरिया नो समावेश थाय छे. આ ટ્રેનની વિશેષતા એ છે કે ટ્રેનના કોચ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યા હોવાથી વજનમાં હલકા છે, જેથી ટ્રેનને વળાંક દરમિયાન ધીમી પાડવાની જરૂર રહેતી નથી. વધુમાં સામાન્ય ટ્રેનના ડબ્બા કરતા ટેલ્ગોના ડબ્બાની ઊંચાઈ પણ ઓછી છે. इसमें क्या है कि टोटल 9 कोच रखे गए हैं, उसमें 4 चेयर कार हैं और एक एग्जीक्यूटिव कार इसमें लिया गया है और बाकी के जनरेटर्स और कैफे कोच और दूसरी बहुत सारी फैसिलिटीज है इसमें. ટેલ્ગો ટ્રેન દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 10 કલાકમાં પૂર્ણ કરશે.
ત્રણ દિવસના આ ટ્રાયલ રન દરમિયાન નક્કી કરેલા દરેક સ્ટેશન પર ઉભી રહેતા લોકોએ તેની આધુનિક સુવિધાઓ નિહાળી હતી. દિલ્હી મુંબઈ રૂટ પર પ્રથમ ટ્રાયલ પ્રતિ કલાક 130 કિલોમીટર યોજાયા બાદ હવે આગામી 6 ઓગસ્ટે 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટેલ્ગો ટ્રેનનો અંતિમ ટ્રાયલ યોજાશે. વડોદરાથી દૂરદર્શન સમાચાર માટે સંજય પાગેનો રિપોર્ટ. સોમવારે મોડી સાંજે રાજ્ય સરકારના પ્રવક્તા નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીના રાજીનામા અને અનુગામી તરીકેની સંભાવના ઉપર હવેનો મદાર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉપર હોવાનું જણાવી શિસ્તબદ્ધ કાર્યકર તરીકે સૌ કોઈ મળેલી જવાબદારી નિભાવશે. કેન્દ્રીય કેબિનેટ હોય, પક્ષના હોદ્દેદારોની વ્યવસ્થા હોય કે રાજ્યોની વ્યવસ્થા હોય, એ બધું જ પાર્લામેન્ટરી બોર્ડ યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતું હોય છે. અને જે નિર્ણય આવે એ ભારતીય જનતા પક્ષના બધા જ સભ્યો, હોદ્દેદારો કે મંત્રીઓ. જે તરફ આનંદબેન ને ઈચ્છા જતાઈ કે 75 સાલ હો ગયે તો અમિત શાહ કો જે તરફ લેટર લિખે. દેખિયે, ભારતીય જનતા પક્ષ ને જો નયા સિદ્ધાંત તય કિયા હૈ કે જો 75 સાલ કી ઉમ્ર કે જ્યાદા કે જો હમારે નેતા હૈ જો વિવિધ સ્થાનો પર સરકાર મે કામ કર રહે હૈ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની રાજીનામું આપવાની તૈયારી ખરેખર તો ભાજપની આંતરિક ખેંચતાણનું પરિણામ છે. તેમણે સંવેદનશીલ આગેવાન તરીકે લીધેલા અનેક નિર્ણયો ગુજરાતના ભલા માટે નિર્ણાયક સાબિત થશે તેમાં શંકા નથી. સ્વાભાવિક રીતે એમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે અથવા તો એમની ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય હોઈ શકે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, એ કમનસીબ બાબત છે. મુખ્યમંત્રી આનંદીબેનનો નિર્ણય એ એમનો અંગત નિર્ણય છે, જે બાબતમાં મારે વ્યક્તિગત બીજું કાંઈ કહેવાનું નથી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના પદ ઉપરથી આપેલ રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે. લાંબા સમયથી ભાજપમાં મતભેદ પ્રવર્તતો હતો, જેના પગલે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે. ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ઝારખંડના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભગવતી પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ ભગવતી પ્રસાદ 2010થી ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. તે પૂર્વે તેઓ 2008માં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળતા હતા. જસ્ટિસ ભગવતી પ્રસાદ માનવ અધિકાર પંચના કાર્યકારી અધ્યક્ષ સુધીર સિન્હા પાસેથી પૂર્ણકાલીન રૂપમાં પદભાર સંભાળશે. 1949માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બહાદરામાં જન્મેલા જસ્ટિસ ભગવતી પ્રસાદની ન્યાય ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ રહી છે. તેઓ માનવ અધિકારી પંચના ત્રીજા પૂર્ણકાલીન ચેરપર્સન તરીકે પસંદગી પામ્યા છે. હુકમ તો કાગઝો મેં રહે જાતે હૈ પર સમાજ તક પહોંચને કી જરૂરત હૈ ઓર સમાજ મેં યે બાત સ્વીકાર કરવાને કી જરૂરત હૈ કે જબ કભી કોઈ ગલત હો તો ઉસે રોકને કી જરૂરત હૈ, ઉસે ઇસ તરહ સે દંડિત કરને કી આવશ્યકતા નહીં હૈ. દંડ દેના રાજ્ય કા યા કાનૂન કા કામ હૈ. ગુજરાત એક બહોત વિશેષ તરહ સે સારે વિશ્વ મેં ગુજરાતીઓ કા પ્રભુત્વ હૈ. માનવ અધિકારો પર ભી અનેક તરહ કી બાતે કહી જાતી હૈ. મેરા પ્રયત્ન એ રહેગા કે અગર વો સહી હૈ તો વો ઠીક હો, ઓર અગર ગલત હૈ તો ઉસકા ભરપૂર જવાબ દિયા જાના ચાહીએ. ગીર સોમનાથના ઉમરી ગામના પ્રગતિશીલ ખેડૂતે મગફળી, તલ, કપાસ જેવા ચીલાચાલુ ખેતી પાકના બદલે નારિયેળીનું વાવેતર કરી આધુનિક ખેતી સાથે ઉત્પાદનમાં વધારો કરી વર્ષે 5 લાખની આવક કરી અન્ય ખેડૂતોને રાહ ચીંધ્યો છે. રાજ્યના બાગાયત વિભાગના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ નામના ખેડૂતે 10 વીઘા જમીનમાં 400 નાળિયેરીનું વાવેતર કર્યું છે. તેઓ નાળિયેરી દીઠ 1500ની આવક સાથે વર્ષે 5 લાખની આવક મેળવી રહ્યા છે.
તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે, જેના કારણે તેઓ ઓછા સમયમાં વધુ જમીનમાં પિયત કરી શકે છે. રમેશભાઈને ખેતીમાં સાહસિકતા અને કોઠા સૂઝ બદલ અનેક એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે. જાહેર વીમા ક્ષેત્રે લોકોને સુરક્ષા પૂરી પાડતી જાણીતી સંસ્થાના એજન્ટોએ પોતાની સુરક્ષાને લઈને કંપની તથા સરકાર સામે માંગ ઉઠાવી રહ્યા છે. લાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગાંધીનગર ડિવિઝન કાઉન્સિલ પશ્ચિમ ક્ષેત્રના એજન્ટોની બેઠક યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઝોન સેક્રેટરી ભરત પટેલે દીપ પ્રાગટ્ય કરી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. આ બેઠકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એજન્ટોનું ફૂલહાર, શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ બેઠકમાં એજન્ટોના પડતર પ્રશ્નો જેવા કે એજન્ટોની ગ્રેજ્યુઇટીમાં વધારો, એજન્ટોના ગૃહ ઇન્સ્યોરન્સમાં વધારો, એજન્ટોના બાળકો માટે શૈક્ષણિક લોન મળે તેવી માંગ સરકાર અને એલઆઈસીના ચેરમેન સમક્ષ કરવામાં આવી હતી. એલઆઈસી એજન્ટ યુનિયન એ એજન્ટોના હકોનું રક્ષણ કરવા માટે આની સ્થાપના થઈ છે. એજન્ટો માટે અમે લડી રહ્યા છીએ સરકાર સાથે અને એલઆઈસીના ચેરમેનશ્રીની સાથે. જેવી માગણીઓ છે કે ભાઈ ગ્રેજ્યુટી અમારી 10 લાખથી ઉપર થવી જોઈએ, અમારો એજન્ટોનો ગ્રુપ ઇન્સ્યોરન્સ એ 25 લાખ થવો જોઈએ, સાથે સાથે એજન્ટના પરિવારને પૂરું મેડિકલ કવરેજ મળે અને એજન્ટના બાળકોને એજ્યુકેશન લોન મળે તે માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આજે 63મા મુક્તિદિનની ઉજવણી કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે વહીવટ કરતા વિક્રમ દેવદત્ત દ્વારા ધ્વજારોહણ બાદ પોલીસ પરેડ યોજાઈ હતી. શાળા પરિવાર બાળ ભવન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આજના દિવસે જનતાના રોજબરોજના વહીવટી કામો માટે ખાનવેશ ખાતે કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરાયું હતું. વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા 2 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મોન્સૂન મેજિક કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં વર્ષા ગીત, રેઇન ડાન્સ, ક્રોસ કન્ટ્રી રેસ, કબડ્ડી, પેઇન્ટિંગ સ્પર્ધા, નેચર ટ્રેનિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી સ્પર્ધાઓ યોજાનાર છે. સ્થાનિક સ્તરે તથા પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે આ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હિન્દુ ધર્મમાં વ્રત પૂરા થયા બાદ દેવી દેવતાઓની મૂર્તિઓનું તળાવો નદીમાં સર્જન કરવામાં આવે છે. પીઓપીમાંથી બનાવેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી અને કેમિકલયુક્ત કલરથી પ્રદૂષણ ફેલાય છે, જેથી ધર્મપ્રેમી લોકોને માટીમાંથી બનાવેલી અને કુદરતી રંગોથી સજાવેલી મૂર્તિ ખરીદવામાં અપીલ કરવામાં આવે છે. તાજેતરમાં દશામાનું વ્રત શરૂ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો દશામાની મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. ગોધરા ખાતે બગીચા સામેના બજારમાં લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિથી પાણીનું પ્રદૂષણ થતું હતું, જેથી આ વખતે અમે માટીની મૂર્તિનું ખરીદી કરી છે વધારે પૈસા આપીને, જેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી પાણીનું. દશામાની મૂર્તિઓ બનાવી, માટીની બનાવી અને એનું પૂરું કામ થઈ ગયું, પછી વેચાણ કરીને હવે ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ. અમારે ત્યાં મૂર્તિ સંપૂર્ણપણે કાચી માટીની આવેલી છે અને પીઓપીનું રાખતા છે જ નહીં, બરાબર, જેથી કોઈ તળાવમાં કે કોઈ રીતે પ્રદૂષણ ના થાય. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ખુલ્લામાં શૌચાલય મુક્ત ભારત બનાવવા સ્વચ્છ ભારત અંતર્ગત ગ્રામીણ ઓગસ્ટ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અંગેની આ પહેલને આગવું પગલું ગણાવી પ્રધાનમંત્રીએ ટ્વિટર પર હેશટેગ ફ્રીડમ ફ્રોમ ઓપન ડિફેકેશનથી સફળતા અંગે શુભેચ્છા પાઠવી છે. કેન્દ્ર સરકારના આ અભિયાનને સફળ બનાવવા 75 મંત્રીઓ દેશના વિવિધ વિસ્તારમાં જઈને ખાસ મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી નરસિંહ તોમરે પણ ટ્વિટરના માધ્યમથી સરકારના અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી 15 ઓગસ્ટના પ્રજાજોગ સંબંધો અંગે 125 કરોડ દેશવાસીઓને પોતાના વિચારો રજૂ કરવા અપીલ કરી છે. સ્માર્ટફોન ધારકો નરેન્દ્ર મોદી એપ પર તેમજ વેબસાઇટ www.narendramodi.in
અથવા www.mygov.in પર જઈ પોતાના વિચારો રજૂ કરી શકે છે. સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વરિષ્ઠ નેતાઓને સંબોધીને રાજીનામાની માંગણી કરી છે. મુખ્યમંત્રીએ ફેસબુક તેમજ ટ્વિટર પર પોસ્ટ મૂકી પોતાને મુખ્યમંત્રી પદની જવાબદારી પરથી મુક્ત કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીની આ પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વિટર અને ફેસબુક પર હેશટેગ આનંદીબેન પટેલ પર ટ્રેન્ડ થયું છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણેની સદીના સહારે ભારતે મોટી સરસાઈ પ્રાપ્ત કરી છે. ટેસ્ટ કરિયરમાં સાતમી સદી ફટકારના રહાણે પર ટ્વિટરના માધ્યમથી તેમના ચાહક વર્ગ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. અપકમિંગ તમિલ એક્શન ફિલ્મ કિદારીનો ઓડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રસાદ મુરુગેસન દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મમાં અભિનેત્રી નિખિલા વિમલ અને અભિનેતા એમ શશિકુમાર સહિતની જાણીતી સ્ટારકાસ્ટને લેવામાં આવી છે. ઓડિયો લોન્ચ થવાની સાથે મોટી સંખ્યામાં લોકો તેને પસંદ કરી રહ્યા છે. ટ્વિટર પર હેશટેગ કિદારી ઓડિયો લોન્ચ પર અભિનંદન સાથે પ્રતિક્રિયા મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 120.21 મીટર થઈ છે, જેમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ હજુ પણ ઓવરફ્લોથી 1.71 મીટર દૂર છે. નર્મદા ડેમ પર પાણીની આવક 78,445 ક્યુસેક છે. ડેમના 1200 મેગાવોટ રિવરબેડ પાવર હાઉસના 6 અને 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટ ચાલુ છે. મુખ્ય કેનાલમાં 18,439 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પ્રવાસીઓ નર્મદા ડેમના સુંદર નજારાને જોવા ઉમટી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય વહીવટીય સેવાના 2014 બેચના સહાયક સચિવો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી આઈએએસ અધિકારીઓ સાથે મંત્રણા કરશે. કેન્દ્ર સરકાર સાથે પોતાની કારકિર્દી શરૂ કરનાર આઈએએસ અધિકારીઓની આ બીજી બેચ છે. આ તમામ 172 આઈએએસ અધિકારીઓ કેન્દ્ર સરકારના 42 મંત્રાલયમાં સહાયક સચિવના પદ ઉપર 3 મહિના માટે ફરજ ઉપર નિયુક્ત કર્યા છે. આ અધિકારીઓને સંબંધિત મંત્રાલય તેમજ વિભાગો, યોજનાઓ અને ફ્લેગશિપ કાર્યક્રમ સાથે જોડાયેલ કામગીરી સોંપવામાં આવી છે. તેઓને ભવિષ્ય માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ આઈએએસ અધિકારીઓને કારકિર્દીની શરૂઆતમાં ભારત સરકારના કામકાજથી અવગત કરવાનો છે. તેનાથી અધિકારીઓને પાયાની સ્થિતિ અને સરકારની યોજના લાગુ કરવામાં મદદ મળશે. સંસદ ભવન પરિસરમાં ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વેંકૈયા નાયડુ, એલકે અડવાણી અને અગ્રણી નેતાઓએ વિવિધ મુદ્દે ચર્ચાઓ શરૂ કરી છે. આવતીકાલે રાજ્યસભામાં જીએસટી બિલ પસાર થવાનું છે, ત્યારે એક દેશ એક કરનો વિચાર ભારત માટે મહત્વપૂર્ણ છે. ભારત સરકારના સતત પ્રયાસો અને વિરોધ પક્ષનો સકારાત્મક અભિગમથી જીએસટી બિલ પાસ થવાની આશા વધી ગઈ છે. આ બિલથી સામાન્ય જનતા, વેપારી અને સરકારોની જિંદગી વધુ સરળ બનશે. આવો જોઈએ જીએસટીથી અમલી થતા ગ્રાહકોને કયા લાભ થશે. અર્થવ્યવસ્થાની સાથોસાથ અલગ અલગ ક્ષેત્રોના ગ્રાહકો પણ જીએસટી લાગુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો જોઈએ જીએસટી બિલ લાગુ થતા તમારા ખિસ્સાને કેટલી અસર થશે. સૌથી પહેલા વાત કરીએ ઓટોમોબાઈલની. તો હાલના સમયમાં લક્ઝરી કારને છોડીને વાત કરીએ તો વાહનોની ખરીદી ઉપર 30-35% ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ જીએસટી બિલ બાદ આશા છે કે કાર્સ ઉપર લગાડવામાં આવતા ટેક્સમાંથી 10-12% ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદવા પર મેન્યુફેક્ચરિંગ ટેક્સથી લઈને સર્વિસ ટેક્સ સહિત લગભગ 20-25% ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ જીએસટી લાગુ થયા બાદ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા મશીનો પર લાગતા ટેક્સમાં 8% જેટલો ઘટાડો થઈ શકે છે. તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.